નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી કામધેનુ છે. ગાયત્રી કામધેનુ પુરાણોમાં ઉલ્લેખ છે કે સુરલોકમાં દેવતાઓ પાસે કામધેનુ છે, તે અમૃત જેવું દૂધ આપે છે, તે પીને દેવો સદાય સંતુષ્ટ પ્રસન્ન અને સુખી સંપન્ન રહે છે. એ કામધેનુમાં એવી વિશેષતા છે કે તેની પાસે કોઈ પોતાના મનની કામના લઈને જાય તો તેની તે ઈચ્છા તરત જ પૂરી થાય છે. કલ્પવૃક્ષની જેમ કામધેનુ પણ તેની પાસે જનાની મનોકામનાઓ પૂરી કરે છે. આ કામધેનુ નામની ગાય એક ગાયત્રી છે. આ મહાશક્તિની જે દેવો કે મનુષ્ય ઉપાસના કરે છે તેઓ પોતાના આધ્યાત્મિક દૂધનું પાન કરે છે, પછી તેમને કોઈ પણ પ્રકારનું કષ્ટ રહેતું નથી. તેઓ નિરંતર આનંદમગ્ન રહે છે. દુઃખોનો નાશ થતો તેઓ પોતાના મૂળ સ્વરૂપમાં પહોંચી જાય છે. દેવો સ્વર્ગમાં સદાય આનંદિત રહે છે. જો મનુષ્ય પણ ગાયત્રી માતાનું પૈ પાન કરે તો આ ભૂલોકમાં તે પણ નિરંતર આનંદિત રહી શકે છે અને તેના તમામ કષ્ટોનું નિરાકરણ પણ થઈ શકે છે. ગાયત્રી રૂપે કામધેનુ મનુષ્યના તમામ કષ્ટોને દૂર કરે છે. બધા જ દુઃખોના ત્રણ કારણ છે. પહેલું અજ્ઞાન, બીજું આસક્તિ અને ત્રીજું અભાવ. જે માણસમાં આ ત્રણેય કારણોને પોતાનાથી જેટલા પ્રમાણમાં દૂર કરી શકાશે એટલા જ પ્રમાણમાં તે સુખી થઈ શકશે. પહેલું અજ્ઞાનના કારણે મનુષ્ય દ્રષ્ટિકોણ દૂષિત થઈ જાય છે. તે તત્વજ્ઞાનની અપરિચિત હોવાના કારણે ઊંધું છતું વિચારે છે અને ઊંધા કામ કરે છે અને એના લીધે સમસ્યાઓ વધારે ફસાતું જાય છે અને દુઃખી થાય છે. સ્વાર્થ, લોભ, ભોગ, અહંકાર, ક્રોધ તથા સંકુચિતતાની ભાવના મનુષ્યને કર્તવ્યયુક્ત કરે છે. તે દીર્ઘદ્રષ્ટિ છોડીને ક્ષણિક સુખ તથા શુદ્ર બાબતોનો વિચાર કરે છે અને કામ પણ એવા જ કરે છે. તે પરિણામે તેના વિચાર અને કાર્યો પાપમય થઈ જાય છે. પાપોનું પરિણામ અવશ્ય દુઃખ જ હોય છે. અજ્ઞાનના કારણે તે પોતાના જીવનના તથા બીજા સાંસારિક કાર્યોના મૂળ હેતુઓને સમજી શકતો જ નથી. એના પરિણામે પૂરી ન થઈ શકે તેવી આશાઓ, તૃષ્ણાઓ અને કલ્પનાઓ કરતો રહે છે. આ ખોટા દ્રષ્ટિકોણના કારણે સામાન્ય બાબત પણ તેને ખૂબ દુઃખમય લાગે છે. સ્વજનનું મૃત્યુ, સાથી મિત્રો જુદા, રસરૂચિ પરિસ્થિતિઓનો ઉઠાવ ચડાવ વગેરે સ્વાભાવિક છે. પરંતુ અજ્ઞાનની મનુષ્ય એવું વિચારે છે કે હું જે ઈચ્છું એવું જ થવું જોઈએ, પ્રતિકૂળ બાબત મારી સામે પણ ન આવવી જોઈએ. આ ખોટી આશા અને વિપરીત ઘટનાઓના કારણે તે હંમેશા પરેશાન રહે છે. અજ્ઞાનના કારણે અનેક પ્રકારની ભૂલો કરે છે, તેને સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. આ મનુષ્યના અજ્ઞાનના કારણે તેને અનેક પ્રકારના દુઃખો ભોગવવા પડે છે. બીજું આસક્તિ નો અર્થ છે નિર્બળતા. શારીરિક, માનસિક, સામાજિક, બૌદ્ધિક અને આત્મિક નિર્બળતાના કારણે મનુષ્ય પોતાની સ્વાભાવિક જરૂરિયાતો પણ ઉઠાવી શકતો નથી. સ્વાસ્થ્ય ખરાબ હોય અને બીમારી ઘેરી વળી હોય તો સ્વાદિષ્ટ ભોજન, મધુર ગીત અને સુંદર દ્રશ્ય પણ નિર્થક લાગે છે. તેનું ધન પણ તેને કોઈ સુખ આપી શકતું નથી. જો બૌદ્ધિક નિર્બળતા હોય તો સાહિત્ય, કાવ્ય કે કોઈ અમૃત, કોઈ અમૂલ્ય ગ્રંથના દિવ્ય જ્ઞાનનો તે આનંદ લઈ શકતો નથી. આત્મિક નિર્ભરતા હોય તો સત્સંગ, પ્રેમ, ભક્તિ વગેરેમાં આત્માનંદ
તેના માટે દુર્લભ બની જાય છે. નિર્બળ લોકોનો નાશ કરવા માટે પ્રકૃતિ પણ તેનું કામ કરે છે. કમજોરોને પણ અનેક લોકો સતાવે છે. નિર્દોષ અને હિતકારી તત્વો પણ તેના માટે પ્રતિકૂળ બની જાય છે. ઠંડીની ઋતુ બળવાનોનો બળમાં વૃદ્ધિ કરે છે, પણ કમજોર લોકોને એના કારણે શરદી, ન્યુમિનિયા, સંધિવા વગેરે થઈ જાય છે. જે તત્વો નિર્બળતા માટે પ્રાણઘાતક હોય છે તે બળવાનો માટે સહાયક સિદ્ધ થાય છે. ત્રીજો, અભાવજન્ય દુઃખ. અન્ન, વસ્ત્ર, જળ, મકાન, જમીન, મિત્રો, ધન, ઔષધિઓ, પુસ્તકો, શસ્ત્રો વગેરેના અભાવમાં માણસને વિવિધ પ્રકારની પીડા તથા મુશ્કેલીઓ ભોગવવી પડે છે. તે વસ્તુઓ ન મળે તો મન મારીને બેસી રહેવું પડે છે અને એમાં જીવનની મહત્વપૂર્ણ ક્ષણો નષ્ટ થઈ જાય છે. યોગ્ય અને સમર્થ વ્યક્તિ પણ સાધનોના અભાવમાં પોતાને લાચાર અનુભવે છે અને દુઃખી થાય છે. ગાયત્રી કામધેનુ છે, જે તેની ઉપાસના, સાધના તથા આરાધના નિયમિત રીતે શ્રદ્ધાપૂર્વક કરે છે. તે નિરંતર માતાનું પાન કરવાનો આનંદ મેળવે છે અને તેના અજ્ઞાન, અશક્તિ અને અભાવના કારણે પેદા થયેલા સર્વ પ્રકારના કષ્ટો તથા દુઃખોમાંથી છુટકારો મેળવીને દેવો જેવું દિવ્ય અને પ્રસન્ન જીવન જીવી શકે છે. તેની મનવાંછિત ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. પ્રશ્નો, બધા દુઃખોનો મુખ્ય કારણ ક્યાં છે? બીજું, શાસ્ત્રમાં કોને કામધેનુ કહેવામાં આવી છે? જય ગુરુદેવ, જય ગુરુ.